ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય સત્રમાં આપણો ભૂગોળનો પ્રથમ પાઠ પ્રકરણ બાર બરાબર આપણે નકશો એના વિશે સમજવાનું છે નકશો સમજીએ આ આપણા પ્રકરણનું નામ છે આપણામાંથી ઘણા બધા લોકો ગુજરાતમાં કે ભારતમાં જુદા જુદા સ્થળોએ ફરતા હશે આવા દરેક સ્થળોની મુલાકાત એમણે લીધી હશે જાણ્યા અજાણ્યા આ તમામ સ્થળોએ આપણે સરળતાથી પહોંચી શકીએ છીએ એ માટે આપણે રસ્તામાં ઘણા બધા લોકોને પૂછીએ રસ્તાની અંદર આવતા જે બોર્ડ હોય છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એની મદદથી આપણા ગંતવ્ય સ્થાને આપણે પહોંચીએ છીએ વર્તમાન સમયની અંદર આવી તમામ પ્રકારની માહિતીઓ મેળવવા માટે તમે મોબાઈલમાં જીપીએસ અને નકશા જે છે એનો ઉપયોગ કરો છો એટલે બદલાતા સમયને સંજોગો સાથે આ એક ટેકનોલોજી આપણામાં ઉમેરાય છે વર્તમાન સમયની અંદર પ્રવાસન અને એવા એની સાથેના અનેક બીજા હેતુઓ ઉપયોગો માટે દિવસે દિવસે આ નકશા જે છે એનો ઉપયોગ વધતો જતો જોવા મળે છે વિજ્ઞાન ટેકનોલોજીના આ યુગની અંદર આપણને જીપીએસ તરીકે જેને ઓળખીએ બરાબર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ આ જીપીએસ નું પૂરું નામ છે બરાબર તો એની મદદથી દુનિયાના કોઈ પણ સ્થળે પહોંચવામાં આપણે બહુ જ સરળતાથી જઈ છીએ એક સ્થળો અને બીજા સ્થળો વચ્ચેનું અંતર શું છે એ પણ આપણને બહુ સરળતાથી જાણી શકાય છે તમે છઠ્ઠા ભણો પણ આ બધી જ વસ્તુઓને તમે ખૂબ સારી રીતે સમજી શકતા હશો એનો ઉપયોગ પણ કરતા હશો તો આપણી પાસે જે નકશાઓ હોય છે બરાબર એ આપણને ક્યાં ક્યાં અને કઈ કઈ રીતે ઉપયોગમાં આવતા હોય છે બરાબર તો આ નકશો જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે એક ખંડ એક દેશ કોઈ પણ રાજ્ય જિલ્લાઓ તાલુકા શહેર કે ગામ આવી તમામ બાબતો વિશેની પુષ્કળ માહિતી જે છે એ આપણને આ નકશાના આધારે પ્રાપ્ત થાય છે આ જે નકશાઓ જે છે એ આપણને આવી તમામ બાબતોની માહિતી પૂરી પાડે છે હવે આપણે જે નકશો શબ્દ બોલીએ છીએ બરાબર એ નકશા શબ્દ માટે વપરાતો અંગ્રેજી શબ્દ મેપ એનો ઉદ્ભવ કેવી રીતે થયો એની પાછળ શું તાત્પર્ય સંકળાયેલું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો નકશા માટે અંગ્રેજીમાં મેપ શબ્દ એમ એ પી મેપ શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે તો આ મેપ શબ્દ કેમ ઉપયોગમાં લેવામાં આવે મૂળ લેટિન ભાષાનો શબ્દ છે મેપ્પા મુડી મેપ્પા મુંડી આ શબ્દ જે છે કે જેના ઉપરથી મેપ ઉતરી શબ્દ જે છે એ ઉતરી આવેલો છે મેપ્પા મુંડી એ લેટિન ભાષાનો શબ્દ છે એના ઉપરથી મેપ એવો શબ્દ ઉતરી આવ્યો છે જેનો બહુ જ સીધો અને સરળ અર્થ થાય છે કે હાથમાં રાખી શકાય તેવો કપડાનો ટુકડો બરાબર મેપ શબ્દની આ એક બહુ જ સરળ સમજૂતી બહુ જ સરળ વ્યાખ્યા છે કે ભાઈ હાથમાં તમે રાખી શકો એને ગમે ત્યાં લઈ જઈ શકો અને સરળતાથી તમે એનો ઉપયોગ કરી શકો એવો કાપડનો ટુકડો બરાબર તો નકશાની વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય એને જોઈએ કે પૃથ્વી સપાટી અથવા તેના કોઈ પણ એક ભાગના કાગળ પરના આલેખન ને નકશો કહે છે બરાબર પૃથ્વી સપાટી પર ઘણા બધા ભૂભાગ છે ક્યાંક પાણી છે ક્યાંક જમીન છે અત્યારે આપણે એક દેશમાં છીએ એક શહેરમાં છીએ એના પછી વળી પાછું ક્યાંક બીજું આવે તો આવા દરેક ભૂભાગો પૃથ્વી સપાટીના કોઈ પણ ભાગ એનું એક કાગળ ઉપરનું આવું વ્યવસ્થિત આલેખન તો એને આપણે નકશો કહીએ છીએ જેના આપણને ઘણા બધા પ્રકારની માહિતી જે છે એ મળી રહે છે બરાબર કઈ કઈ માહિતી આપણને પ્રાપ્ત થાય છે તો આ જે નકશાઓ હોય છે બરાબર એના આધારે જે તે પ્રદેશ વિશેની ભૌગોલિક આર્થિક બાબતો અંગેની માહિતી પ્રાપ્ત થાય છે નકશાપોથી એના પછીનો એક આપણો બીજો મુદ્દો જે છે એને આપણે સમજીએ નકશાપોથી તો પહેલા જ પોઈન્ટ ની અંદર તમને વ્યાખ્યા આપેલી છે કે પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે ફરીથી પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ બહુ બધી જે વૈવિધ્યસભર બાબતો જે છે એનું જ્યાં સ્પષ્ટપણે વર્ણન થયેલું હોય એવી વિગતોનો સમૂહ આપણને એક જ જગ્યાએ જો મળી આવે છે તો આપણે એને નકશા પોથી તરીકે ઓળખીએ છીએ તો ભાઈ આમાંથી કઈ કઈ માહિતી આપણને મળી શકે છે રાજકીય વહીવટી પ્રાકૃતિક સાંસ્કૃતિક આવી અનેક બાબતો જે છે એ અંગેની માહિતી નકશામાં દર્શાવેલી હોય નકશા પોથીમાં દર્શાવેલી હોય છે તમારે જે તે પ્રદેશની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બાબતો વિશે જાણવું છે ત્યાં પણ તમને નકશો કે નકશા પોથી ઉપયોગી સાબિત થાય છે પ્રાકૃતિક બાબતો કે જેમાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો સરોવરો વગેરે અંગેની માહિતી જે છે એ મળતી હોય છે જ્યારે સાંસ્કૃતિક બાબતોની અંદર ભૌગોલિક વિસ્તાર છે નગર છે શહેર જે છે દેશ હોય રાજ્ય હોય એના પરિવહન ખેતી ઉદ્યોગ સિંચાઈ વગેરે અંગેની માહિતી જે છે એ આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે બરાબર છે ઓકે એના પછી નકશાના મુખ્ય પ્રકારો જે છે હવે એની આપણે ટૂંકમાં વાત કરીએ ત્યાર પછી એને આપણે ઝૂમ લેક્ચરમાં વિસ્તારથી સમજીશું નકશાના મુખ્યત્વે બે પ્રકારો છે બરાબર હેતુ આધારિત નકશાઓ અને માપ પ્રમાણેના નકશાઓ જે પૈકી હેતુ આધારિત નકશાઓ જે છે એના બે પ્રકારો પાડવામાં આવે છે સાંસ્કૃતિક નકશાઓ અને પ્રાકૃતિક નકશાઓ તો સૌથી પહેલા પ્રાકૃતિક નકશાની વાત કરીએ નકશા નકશા પહેલો પ્રકાર પ્રકાર બીજો હવામાનના ત્રીજો પ્રકાર ખગોળીય નકશા આ ત્રણ પ્રકાર જે છે કે જે પ્રાકૃતિક નકશાનો ભાગ ગણવામાં આવે છે જ્યારે સાંસ્કૃતિક નકશા જે છે એમાં રાજકીય નકશા ઔદ્યોગિક નકશા અને ઐતિહાસિક નકશાઓનો સમાવેશ કરવામાં આવે છે બરાબર માપ આધારેના જે નકશાઓ જે છે બરાબર એના કોઈ સ્પષ્ટ પ્રકારો અત્યારે આ લેક્ચરમાં આપણે ડિસ્કસ નથી કરતા પછી એના વિશે વિગતે આપણે ચર્ચા કરીશું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ એક વિડીયોના માધ્યમથી આ ચેપ્ટરને લગતી જે કંઈ પણ તમારી ઉપયોગી વિગતો જે છે એને તમે મેળવી લેશો અને એનો બરાબર અભ્યાસ કરી લેશો ઓકે